જે પ્રમાણેના મહત્વ સમાચાર મળી રહ્યા છે. સુરત જિલ્લાના કડોદરાના મદીના મસ્જિદ પાસે આવેલી નિલમ હોટેલની ઘટના કે જ્યાં 8 વર્ષની બાળકી સાથે ગેરેજના માલિકે દુષ્કર્મ આચર્યો છે. ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરાયો છે. લોકોને આ દુષ્કર્મની જાણ થતા લોકો રોષે ભરાયા છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ. રોષે ભરાયેલા લોકોએ ગેરેજમાં આગ લગાવી હતી તો આ ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયર ઘટના સ્થળે પહોંચી છે. રોષે ભરાયેલા લોકોએ ગેરેજ માલિકને પોલીસના હવાલે કર્યો છે. તો જે પ્રમાણે નાની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરાયો છે તો ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, જે પ્રમાણે એક પછી એક અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે, પોલીસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો જે પ્રમાણે લોકોને ખાકીનો ખોફ ના હોય, કોઈ કાયદાનો ખોફ ના હોય, કાયદાનો ડર ના હોય તે પ્રમાણે આ બધી ઘટનાઓ બની રહી છે. તો જેમાં નાની બાળકીથી માંડીને મોટા લોકો પણ ફસાઈ રહ્યા છે. તો 8 વર્ષની નાની માસૂમ બાળકી સાથે જેને હજુ કાંઈ સમજણ જ નથી તે બાળકી સાથે ગેરેજના માલિકે દુષ્કર્મ આચર્યું છે. ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મની ઘટના બની છે. તો રોષે ભરાયેલા લોકોએ ગેરેજ માલિકને પોલીસના હવાલે કર્યો છે. જેરવિન જણાવશો કે જે પ્રમાણે સુરત જિલ્લાના કડોદરાના મદીના મસ્જિદ પાસેની નીલમ હોટલની ઘટના સામે આવી છે કે જ્યાં ગેરેજના માલિકે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ બાબતે વધુ માહિતી શું છે? બિલકુલ, જે રીતે ક્રાઇમ નો રેટ સુરત અને સુરત જિલ્લાની વાત કરીએ તો સતત ને સતત બે મર્ડર થયા બાદ પણ સતત ને સતત ક્રાઇમ રેટ વધી રહ્યો હોય તેવું લાગે છે. અને તેના કહી શકાય કે આજે જે બારડોલીની આ ઘટના સામે આવી છે તે એક 8 વર્ષની એક માસૂમ બાળકી સાથે જે દુષ્કર્મની ઘટના બનવા પામી છે અને તેને લઈને જે એક સમગ્ર માહોલમાં એક રોષ ફેલાયો હતો અને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ કર્યા સામે ઘટના આવી રહી છે અને લોકો દુષ્કર્મની જાણ થતા ખૂબ જ પ્રકારનો ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે. અને રોષે ભરાયેલા જે લોકો છે તેણે આ ગેરેજના માલિકમાં આગ લગાવી હતી પણ આગને ફાયર ફાઈટર નથી, આગ ઉપર કાબુ હાલ મેળવી લેવાયો છે. અને આ ઘટનાની જાણ થતા જ તે કહી શકાય કે પોલીસનો જે છે એ મસ્ત મોટો કાફલો અને જિલ્લાના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો જે છે તે ઘટના સ્થળે દોડી ગયો છે અને હાલ જે આ બાળકીને છે તેને હાલ જે હોસ્પિટલ પરીક્ષણ માટે હાલ તો સુરત ખસેડવામાં આવી છે અને કહી શકાય કે પોલીસે તાબડતોબ બંદોબસ્ત ગોઠવ્યો છે. જી જયની. જી જણાવશો કે જે પ્રમાણે સુરતમાં ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે તો ક્યાંક પોલીસ પર પણ આ બાબતે સવાલ ઉભા થઈ રહ્યા છે. બિહારની ઘટનાઓ બનતી હોય છે તેવું કહી શકાય કે સુરતમાં પણ આ ક્રાઇમ રેટ વધ્યો છે. તો ચોક્કસ કહી શકાય કે પોલીસ સામે પણ સવાલો ઉઠે છે ક્યાંક ને ક્યાંક. પોલીસની સામે કોઈ પણ પ્રકારના જે હોય છે કહી શકાય તેવો રોફ જે પોલીસનો જે હોવો જોઈએ, લોકોમાં જે પકડ હોવી જોઈએ એ અત્યારે જોવા નથી મળી રહી અને જેના ભાગરૂપે ક્રાઇમ રેટ વધતો રહ્યો છે. જી જયની. જીરવિન, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.